આપણે જોયું કે દિવ્યેશનો જન્મદિવસ છે, આચાર્યએ તેને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને કીધું કે દિવ્યેશ પોતાની જે કળા કારીગરી છે તેમાંથી ઘણી બધી નવી નવી વસ્તુઓ બનાવે છે. અને આચાર્યએ તે પણ કીધું કે આ વખતે રક્ષાબંધનની ઉજવણી કરવાની છે અને તે ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી, એણે એટલે કોણે, દિવ્યેશે બનાવેલી રાખડીઓ ખરીદશું અને રક્ષાબંધનને દિવસે સૌ પોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો. અને એટલે કે શાળામાં આવવાનું છે, દિવ્યેશ રાખડી બનાવીને લઈ આવશે, આપણે બધા દિવ્યેશમાંથી પાસેથી રાખડીઓ ખરીદશો અને જે બહેન હોય તે ભાઈને લઈ આવે, ભાઈ હોય તે બહેનને લઈ આવે અને શાળામાં આવી અને બધા પોતાના ભાઈ બહેનને રાખડી બાંધશે અને શિક્ષકો પણ એમાં જોડાશે. અને આ સાંભળી અને સૌ ખુશ થઈ ગયા. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે તે તો આપણે આગળ પાઠ વાંચીશું ત્યારે જ ખબર પડશે. ચલો આપણે આગળ પાઠ સમજીએ. દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. એનો મિત્ર છે એટલે એને ખબર છે કે કયા મિત્રને કઈ વસ્તુઓ ગમે છે, તો તે પ્રમાણે તેણે રાખડીઓ બનાવી. તેણે મોતીમાંથી ચણોઠી, ચણોઠી એટલે એક વૃક્ષ છે, ચણોઠીનું વૃક્ષ આવે, એના લાલ અને કાળા બીજ હોય. ચણોઠીના પાન જોયા છે ને બધા, આપણે અહીંયા ઘણી બધી જગ્યાએ હોય છે ચણોઠીના, એનામાં એ ચણોઠી નામની એક એવું બીજ થાય જે લાલ અને કાળા કલરનું હોય. કારેલાના બીજ, લાકડાની પટ્ટીઓ અને તારામંડળ. તારામંડળ બધાને ખ્યાલ છે ને, દિવાળીમાં આપણે જે ફૂલઝડી કરીએ ને, અને એનો જે ફૂલઝડી થઈ જાય પછી એનો જે તાર વધે, તે નકામા તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને, રેશમી દોરા એટલે રેશમના જે દોરા હોય તેને ગૂંથીને રૂઓ છે એટલે કે કપાસને મેઘધનુષના રંગનું કરીને, મેઘધનુષ એટલે જેમાં સાત રંગ હોય ને, જાની વાલી પિનારા, આમાં જે જાંબલી, નીલો, વાદળી, જાની વાલી એટલે કે લીલો, પીળો, નારંગી, રાતો, જાની વાલી પિનારા, આવા સાત રંગ હોય છે, એને મેઘધનુષ કહેવાય. જે આપણને ખબર જ છે કે ચોમાસામાં આપણને આકાશમાં ઘણી વખત જોવા મળે છે. તો એ કપાસને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ તેણે બનાવી. હવે રક્ષાબંધનનો દિવસ આવી ગયો. રક્ષાબંધનના દિવસે તો શાળામાં મેળો જામ્યો હતો, કેમકે ઘણા બધા લોકો ભેગા થયા હતા રક્ષાબંધનની ઉજવણી કરવા માટે. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓની. આતુરતા એટલે આમ અંદરથી રાહ જોતા હતા કે ક્યારે દિવ્યેશ આવે અને અમે એની રાખડીઓ જોઈએ. એટલામાં જ કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો. જો તેણે બોક્સ પણ શેનું બનાવ્યું હતું, કુલ્ફીની જે પટ્ટીઓ હતી તેનામાંથી, એની અંદર તે રાખડી લઈને શાળામાં પ્રવેશ કર્યો. દિવ્યેશના પ્રવેશતા તેના મિત્રો તેની રાખડીઓ જોવા અને ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના, વડ એટલે જે વૃક્ષ છે તેની ફરતે ઓટલો બનાવેલો છે, તે ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી વાર જોઈ. દિયા કહે છે, કારેલાના બીમાંથી રાખડી બને, આવું તો મેં પહેલી વાર જોયું. ત્યાં જ રિયા બોલી, દિવ્યેશ આ રાખડી મારા માટે ને. દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું, એટલે આમ માથું હલાવીને જવાબ આપ્યો. અને મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? રિયાએ કીધું ને કે આ રાખડી મારા માટે છે, એટલે દિવ્યેશે હા પાડી, બોલ્યો નથી પણ એને માથું હલાવ્યું. તો મનોજ બોલ્યો કે તને કેમ ખબર કે આ રાખડી તારા માટે છે? તો રિયા શું કહે છે, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. દિવ્યેશ આ વાત જાણે છે, રિયાને કારેલાનું શાક ખૂબ ભાવે, એટલે દિવ્યેશે રિયા માટે કારેલાના બીજની રાખડી બનાવી. યાદ રાખજો બાળકો બધા, પ્રશ્ન જવાબમાં પણ આવું બધું પૂછાઈ શકશે. દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો ને હા, પેલી લાકડાના પારાવાળી કદાચ તારા માટે. લાકડાના પારો એટલે કે આપણા મોતી હોય ને, એવો લાકડાના મોતીમાંથી એવી રાખડી બનાવી આવ્યો છે. તો પ્રિયા શું કહે છે, જો નેહા, એ કદાચ તારા માટે છે. નેહાએ કહ્યું, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે કે કોના માટે કેવી રાખડી બનાવી. આ રાખડી કડા જેવી છે, મોતીવાળી છે ને, એટલે એ કડા જેવી છે, એટલે રક્ષાબંધન પછી પણ બારે માસ પહેરવી ગમશે. દિવ્યેશે કહ્યું,
એટલે જ મેં બે બનાવી છે, બીજી રાખડી તારા માટે, એટલે કે કોના માટે, પ્રિયા માટે, એક રાખડી નેહા માટે અને એક રાખડી પ્રિયા માટે. આ રીતે દિવ્યેશ શરીફા માટે સૂતરની રાખડી બનાવી, ભવ્યા માટે ઘૂઘરાવાળી બનાવી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશે બનાવી. ધૈર્ય પૂછ્યું, દિવ્યેશ આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે? તો દિવ્યેશ બોલ્યો, તારા માટે. કોણે પૂછ્યું હતું? ધૈર્યએ. તો એ તેના માટે જ હતી. દિવ્યેશ શું કહે છે? તારા માટે, મારા ચિત્રકાર એટલે ધૈર્યને ચિત્ર બનાવવું ખૂબ ગમતું હશે એટલે તેણે મેઘધનુષની રાખડી ધૈર્ય માટે બનાવી. ત્યાં નૈનેશ આગળ ધસી આવ્યો એટલે દોડીને આવ્યો ને બોલ્યો, ને મારી મધુર સ્મિત સાથે. દિવ્યેશે કહ્યું, મધુર એટલે એકદમ મીઠા સ્મિત, હસીને. નૈનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી. દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા એટલે બધાને મજા આવી આવી અલગ અલગ રાખડીઓ જોઈને. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યેશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી. વિધિવત એટલે વિધિ પ્રમાણે બહેનોએ રાખડી બાંધી, જેમ કે આપણે કંકુ વડે ચાંદલો કરીએ, ચોખા ચોળીએ, આ રીતે. વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. તો યાદ રાખજો, કલાકારને ઢીંગલી નામ છે ને આપણા પાઠનું, એટલે ઢીંગ કલાકાર એટલે આપણો કલાકાર કોણ છે? દિવ્યેશ. અને દિવ્યેશની ઢીંગલી કોણ છે? એની નાની બહેન, જે હવે આ દુનિયામાં નથી. એને એની ઢીંગલી યાદ આવી. દિવ્યેશને એની ઢીંગલી યાદ આવી. ઢીંગલી એની 2 વર્ષની નાની બહેન, આજે એની સાથે નહોતી. જો પાઠ છે એકદમ, જેને કહેવાય ને કે ખુશીમાંથી દુઃખના માહોલમાં આવી ગયો આપણો પાઠ. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો. એની ઢીંગલીમાં તેણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી એટલે નાની બહેન જે છે એના માટે એણે ઢીંગલી બનાવી હતી, એટલે કે ઢીંગલી માટે ઢીંગલી બનાવી હતી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી, એટલે કે દિવ્યેશની બહેન મૃત્યુ પામી છે. હવે દિવ્યેશના હાથે રાખડી બાંધી શકે એવી ઢીંગલી નથી. દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા, રડવા લાગ્યું એની બહેનને યાદ કરીને. સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી અને બંધાવી ખુશ હતા. બહેણે બાંધી હશે, ભાઈએ બંધાવી હશે, સૌ કોઈ ખુશ હતા. તેવામાં જ રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું તો દિવ્યેશની આંખમાં આંસુ હતા, રડતો હતો ને તેની બહેનને યાદ કરીને. રિયા બોલી, લે તારો હાથ કેમ ખાલી? જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે. અરે, દિવ્યેશ બધા માટે બનાવી આવ્યો અને રિયા કોના માટે બનાવી આવી હતી? દિવ્યેશ માટે. લાવ તારો હાથ, જો ભેટ તો હું લઈશ. જો એટલે રિયા શું કહે છે? હાથ દે, હું તને રાખડી બાંધું અને રાખડી બાંધીશ તો ભેટ તો મને જોઈશે જ, કેમ કે બહેન રાખડી બાંધે એટલે ભાઈ બહેનને ગિફ્ટ તો આપે જ ને. આમ બોલતા બોલતા જ રિયાએ દિવ્યેશને રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ, તેના પર દિવ્યેશ વંચાયું. તો રિયાએ કેવી રાખડી બનાવી હતી? રાખડી પર દિવ્યેશ એવું લખેલું, એવી નામ લખેલા રાખડી બનાવી હતી. હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ, ટીલડી એટલે આપણે જે ચાંદલા ચોળીએ, કદાચ એવા ટપકા કરી અને તેણે દિવ્યેશનું નામ લખ્યું હશે. અને ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ જે નામ હતું તે ભીંજાયેલું હતું. કેમ ભીંજાયેલું હતું? કારણ કે દિવ્યેશ રડતો હતો ને, તેનું ટીપું, જે આંસુનું ટીપું હતું તે દિવ્યેશ નામ પર પડ્યું અને દિવ્યેશનું નામ ભીંજાયેલું. તો કલાકારની ઢીંગલી એટલે આપણા કલાકાર કોણ હતો? દિવ્યેશ. તેની ઢીંગલી હવે ન હતી, પણ રિયાએ તેને રાખડી બાંધી હતી. તો કેટલો સરસ પાઠ હતો દિવ્યેશ, જે કેટલો હોશિયાર છોકરો છે કે જેણે બધા માટે રાખડી બનાવી હતી. તો આવો પાઠ સમજી કેટલી મજા આવી આપણને. તો બધાને આ પાઠ સમજાઈ ગયો હશે. આગળનો પાઠ આપણે હવે પછી શીખીશું. ત્યાં સુધી આવજો બાળકો, પાઠ 2-3 વખત શાંતિથી વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો.